नमस्कार, आप जोई रहा छो सीएनसीसी गुजरात। 16 राधनपुर विधानसभा में आम आदमी पार्टी ना उम्मीदवार जाहिर करी देवामां आव्या छे, जेमा लालजीभाई आर ठाकोर आम आदमी पार्टी ना उम्मीदवार तरीके जाहिर थया हता। समी तालुकाना बाबरी गामना खेडूत पुत्र ने आम आदमी ना पार्टी ना उम्मीदवार अने शिक्षक तेमज स्थानिक उम्मीदवार ने आम आदमी पार्टीए टिकीट आपी हती। आम आदमी पार्टीए ठाकोर समाज में टिकीट आपता राधनपुर विस्तार ना लोको અને પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટી જિંદાબાદ, લડેંગે જીતેંગે, લાલજીભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથે। પાર્ટી દ્વારા જે ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં જે રાધનપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના જે નેતૃત્વ જેમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી, ગુજરાતના પ્રદેશ પ્રભારી શ્રી સંદીપ પાઠકજી, તેમજ પ્રદેશના અધ્યક્ષ શ્રી ગોપાલ ઇટાલિયાજી, રાષ્ટ્રીય નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, તેમજ યુવા નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા, તેમજ પ્રદેશ નેતા મહેશજી ઠાકોર અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નરેશજી ઠાકોર, તેમજ મારી જે સમગ્ર ટીમની અથાગ મહેનતથી રાધનપુર વિધાનસભા માટે જે મારા નામની પસંદગી કરવામાં આવી છે તે બદલ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ રાધનપુર વિધાનસભામાંથી જે અવાજ ઉઠતો હતો કે રાધનપુરનો જે ઉમેદવાર આવે એ પછી કોઈ પણ પાર્ટીમાંથી, જે બધી જ પાર્ટીઓનું તમે જોઈ લો કે સ્થાનિકનો જે પ્રજાની એક જ માંગ હતી કે સ્થાનિક ચહેરો આવે, તો આમ આદમી પાર્ટીએ રાધનપુરના વિસ્તારનો જ સ્થાનિક ચહેરા તરીકે જે મારી પસંદગી કરી છે તે બદલ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અમે જે રાધનપુર વિધાનસભાની અંદર પાર્ટીનું જે જંગી બહુમતીથી વિજય થાય તે માટે સમગ્ર કાર્યકર્તા મળીને પાર્ટીને જીત અપાવશું અને રાધનપુરના વિધાનસભાના તમામ મતદાતાઓનો આ પ્રસંગે હું આભાર માનું છું। તમારો પરિચય અને કેટલા અભ્યાસ કરેલો છે? મારો પરિચય, મારું નામ ઠાકોર લાલજીભાઈ રઘુભાઈ છે, તેમજ મેં એમ એ કમ્પ્લીટ કરેલું છે અને હું અહીંયા સંબી તાલુકાના બાબરી ગામનો વતની છું। અગાઉ આના પહેલાં શું કરતા હતા? હું આના પહેલાં અગાઉ 2013થી સામાજિક ક્ષેત્રે સક્રિય છું। સૌ પ્રથમ હું 2013ની અંદર ઠાકોર સેનાનો જે જિલ્લા પ્રમુખ હતો અને ત્યારથી મેં મારા જે સામાજિક જીવનની શરૂઆત કરી હતી, એટલે આ લોકોની વચ્ચે હું સતત રહ્યો છું। શું લોકોને સંદેશો આપવા માગો અને જીતનો કેવો વિશ્વાસ? અમે જીતનો પૂરેપૂરો વિશ્વાસ ધરાવીએ છીએ અને લોકોને સંદેશો આપવા માગીએ છીએ કે હવે બહુ થયું। આ જેટલા પણ લોકો છે, જે અત્યાર સુધી આપણી વિધાનસભા જોઈ લો કે અમદાવાદથી લોકો આવી અને આપણી વિધાનસભાની અંદર જીતી અને પછી શું કરે છે એ લોકોને ખ્યાલ છે, તેથી હવે લોકોને હું વિશ્વાસ આપું છું કે હું સ્થાનિક છું, હું આપણા વિસ્તારનો છું અને લોકો મને જે તમારા તરફથી અત્યાર સુધી જે સર્વેની અંદર પણ લોકોએ, જે પાર્ટી દ્વારા સર્વે થયો તો સર્વેની અંદર પણ રાધનપુરના નાગરિકોએ મારા નામનું સૂચન કર્યું ત્યારે મને ટિકિટ મળી છે, તો રાધનપુરની જનતાને હું અપીલ કરું છું કે મને તમે જંગી બહુમતીથી વિજયી બનાવો અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર સરકાર બનાવો।